નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ચેનલ પર નવા હોય તો લાલ બટન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરે મોટા સમાચારની તો મિત્રો, વિરાર પૂર્વના સાઈનાથનગરમાં જંગલ વિસ્તારમાં ટેકરી પર બોયફ્રેન્ડ સાથે ફરવા ગયેલી યુવતી પર બે યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ યુવકોએ યુવતીના બોયફ્રેન્ડનું માથું ફોડી નાખ્યું હતું અને તેને એક વૃક્ષ સાથે બાંધી દીધો હતો. બંને યુવકની સામે જ તેની ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કર્યો હતો. બાદમાં બંને યુવકના કપડાં તથા મોબાઈલ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. ટેકરી વિસ્તારમાં યુગલ ફરવા ગયો હતો. જંગલના એકાંતમાં બંને એકબીજાને ગળે મળી રહ્યા હતા. ત્યાં જ બે આરોપીઓ યુવકો 25 વર્ષીય ધીરજ રાજેશ સોની તથા 24 વર્ષીય યશ લક્ષ્મણ આવી ગયા હતા અને શરૂઆતમાં યુગલને ધમકાવી અને પૈસા પડાવ્યા હતા. યુગલ પાસેથી મળેલા દાગીના પણ બહુ કિંમતી ન હોવાથી બંને આરોપીઓએ છેવટે પાસે પડેલી બોટલ યુવકના માથા પર મારી હતી અને તેના વસ્ત્રો ઉતારી લઈ એક વૃક્ષ સાથે બાંધી દીધો હતો. બોયફ્રેન્ડ નિર્વસ્ત અને ઘાયલ હતો અને તે ઊભો પણ રહી શકતો ન હતો. ત્યારબાદ બંનેએ બોયફ્રેન્ડની નજર સામે જ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા સાથે દુષ્કર્મ કર્યા બાદ બંને નરાતમ યુવકના કપડાં અને મોબાઈલ ફોન લઈ નાસી ગયા હતા. આ બનાવથી ડરી ગયેલી યુવતી તેના બોયફ્રેન્ડને બેભાન હાલતમાં છોડી ઘટના સ્થળ પરથી ભાગી ગઈ હતી. યુવક થોડીવાર બાદ હોશમાં આવ્યો હતો અને શરીર ઢાંકીને જંગલમાંથી બહાર આવ્યો હતો.